नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ Z24 કલાક. હું છું આપની સાથે ધરા. સૌથી પહેલા વાત કરીએ બનાસકાંઠામાં અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સતત 1 કલાક વરસાદ પડ્યો છે. અંબાજીના બજારોમાં પાણી ફરી વળ્યા છે. મહત્વનું છે કે ધોધમાર વરસાદને પગલે જ્યાં જો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. સતત વરસાદથી જગતનો તાત રાજી થયો છે. ખેડૂતોનો ઉભેલો પાક હવે નહીં બગડે. હાઈવે માર્ગ ઉપર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સંવાદદાતા પરખ અગ્રવાલ વધારે વિગતો સાથે ફોનલાઈન પર જોડાયા છે. પરખ, બનાસકાંઠામાં સતત વરસાદ પડી રહ્યો છે, અત્યારની સ્થિતિ શું? ચોક્કસપણે હાલ તબક્કે આપને હાલ તબક્કેની પરિસ્થિતિ બતાવી દઉં કે અંબાજી પંથકમાં છેલ્લા ચાર દિવસથી રહી રહીને પણ અવિરતપણે વર્તી રહ્યો છે. તે વરસાદને લઈને ખેડૂતોમાં એક નિરાશા છવાયેલી હતી, પણ ક્યાંક ને ક્યાંક હવે એમ લાગે છે કે ખેડૂતોનો જે પાક હવે એની બગડવાની શક્યતાઓ ઘટી ગઈ છે અને જગતનો તાત છે તે હાલ તબક્કે રાજીનો રેડ જોવા મળી રહ્યો છે. અને અંબાજી પંથકમાં પણ જે રીતે બપોર બાદ જે વરસાદની હેલી શરૂ થઈ છે, ધોધમાર પડેલા વરસાદ લગભગ એક કલાકમાં 1.5 થી 1.75 ઇંચનો વરસાદ પડ્યો છે. અને અંબાજીના જે માર્ગો છે, હાઈવે માર્ગો છે, એ હાલ તબક્કે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળેલા છે. અને અંબાજીના બજારોમાં પણ જાણે રોડ માર્ગો ઢંકાઈને નદીના વહેણ ચાલુ થઈ ગયા તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે અંબાજી મંદિરમાં પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરેલા જોવા મળ્યા હતા. અને આજે સમગ્ર અંબાજી પંથકમાં પડેલા સતત વરસાદના પગલે ઠંડકનો પણ અહેસાસ હાલ તબક્કે જોવા મળી રહ્યો છે. જી બિલકુલથી પરખ, આભાર આપનો. તો સમગ્ર અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો, રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે. એક્સક્લુઝિવ તસવીરો, સતત વરસાદના કારણે જ્યાં જીવો ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. ભાવનગરના પાલીતાણામાં ફરી વરસાદી માહોલ છવાયો છે. વીજળીના ચમકારા સાથે વરસાદનું આગમન થયું, તો સાથે ભાદાવાવ, પીપરડી સાથે માલપરા આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પાલીતાણાના ગ્રામ્યના ટોડા, માલવણ, રંડોળામાં પણ વરસાદ નોંધાયો છે. ભાવનગર વિસ્તાર સહિત પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે. ભાદાવાવ, પીપરડી, માલપરા આ તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો. સંવાદદાતા નવનીત દલવાડી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. નવનીત, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે, અત્યારે શું સ્થિતિ? ચોક્કસ, જણાવ્યું કે ગઈકાલે પણ ધોધમાર વરસાદ આગમન થતા અનેક વિસ્તારો અને તાલુકાઓની અંદર સારો વરસાદ વરસ્યો હતો. જયારે આજે ફરી ભાવનગર જિલ્લાનું જે પાલીતાણા પંથક છે તેની અંદર ધોધમાર વરસાદ છે હાલ વધતી રહ્યો છે. એ પંથકના જે અનેક ગામો છે તેની અંદર સારો વરસાદ વરસતા અત્યારે ખેડૂતોને જે મોલત છે તેને સારો ફાયદો થશે. ખાસ કરીને વાત કરીએ તો પાલીતાણાના ટોડા, માલવણ, રંડોળા, ખનાળ, ખારી સહિતના જે ગામો છે તેમજ જે ગ્રામ્ય વિસ્તારના જે ભાદાવા, પીપરડી, માલપરા, મુખડકા સહિતના જે ગામો છે ત્યાં હાલ ધોધમાર અને ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પણ સાથે વરસી રહ્યો છે. જે રીતનું વરસાદનું આગમન થયું છે, ગઈકાલે પણ સારા વરસાદથી ખેડૂતોને લાભ થયો હતો અને અનેક નદી નાળામાં વરસાદી નવા નીરાવ્યા હતા, પણ ત્યારે આજે ફરી વરસાદ થતા લોકોની આશા સારી બંધાઈ છે. જી બિલકુલ થી નવનીત, આભાર આપનો તમામ જાણકારી બદલ. વીજળીના ચમકારા સાથે તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ છવાયો છે, જેના કારણે પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા. સુરેન્દ્રનગર જિલ્લા અને શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરની મુખ્ય બજારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને સમસ્યા થઈ છે, તો સાથે જિલ્લાના વઢવાણ, ચોટીલા, લખતરમાં પણ વરસાદ પડ્યો છે. અન્ય તાલુકામાં પડી રહ્યો છે છૂટો છવાયો વરસાદ. ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાહદારીઓને, વાહન ચાલકોને ક્યાંકથી ક્યાંક પરેશાન થવાનો વારો આવ્યો છે, કેમ કે સમગ્ર રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. અમદાવાદના વિરમગામમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે વરસાદથી નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરવખરી પલળી ચૂકી છે. લોકોની દુકાનોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. વિરમગામની મેઇન બજારના દ્રશ્યો આપ જોઈ શકો છો. ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. લોકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે. એક્સક્લુઝિવ આ તસવીરો
વિરમગામમાં ધોધમાર વરસાદના કારણે જે દ્રશ્યો જોવા મળ્યા છે આપ જોઈ શકો છો, પાણી જ પાણીના દ્રશ્યો છે, સમગ્ર રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરવખરી સમગ્ર પલળી ચૂકી છે તો દુકાનોમાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે। વિરમગામમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। તો વાહન ચાલકો પરેશાન થયા છે, હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વિરમગામના દ્રશ્યો છે, મેઇન બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, લોકોએ આ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે, જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, વાહન ચાલકો પરેશાન થયા છે। સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ગૌરવ, વિરમગામમાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, અત્યારે કેવી પરિસ્થિતિ? જી વાત કરી તો જે રીતે હવાનું વિભાગે આગાહી કરી એ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। લાંબા સમયથી વરસાદ ન થવાને કારણે વરસાદમાં ખૂબ જ ઘટ ચોમાસામાં હતી, જેના કારણે ઘણી જગ્યાએ ડાકલા વાગતા હતા, પરંતુ જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ચોક્કસ થોડી હાલાકી લોકો બંધી રહ્યા છે। તમે વિરમગામના સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં ઘૂંટણસમાં પાણી વિરમગામ બજારમાં ભરાઈ ગયા છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો, પરંતુ વરસાદને કારણે જે પાણી અત્યાર છે તે ચોક્કસ ઉલટાવશે એવું કહી શકાય। લાંબા સમયથી વિરમગામ એટલે અમદાવાદ જિલ્લાના વિરમગામ વિસ્તારમાં વરસાદ પડ્યો ન હતો અને ત્યાં દુષ્કાળના આંકડા વાગતા હતા, પરંતુ આ વરસાદથી જે ઘર છે તે પૂરી થાય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, થી ગૌરવ આભાર આપનો। તો આ તરફ મોરબી જિલ્લાની જો વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં ભારે વરસાદથી ગામડાઓ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે। મોરબી અને માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે 2 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો। રાત્રે પડેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તો ગામના રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહી રહ્યા છે। મોરબીના આમરણ સાથે ખરેચિયા, હજનાળી, રાજપરા, કુસાનસી આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ચૂક્યા છે। જિંજોડા, ફળસર, બેલા, સાંપર સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, લોકોને ભારે હાલાકી પડી રહી છે। મોરબી અને માળિયા વચ્ચેનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો, વરસાદથી ચેકડેમ, નદી નાળાઓ, નવા નવા નીરની આવક થઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડ્યો છે 72% વરસાદ। સારો વરસાદ થતાં ખેડૂતોના મહામૂલા પાકને ફાયદો થશે તો મગફળી સહિતના પાકને લાભ થવાથી ખેડૂતોને ફાયદો થવાનો છે। સારો વરસાદ પડતા ખેડૂતોને સારો પાક ઉતરશે તેની આશા ફરી એકવાર જાગી છે। દેવભૂમિ દ્વારકામાં 72% વરસાદ નોંધાયો છે, ચેકડેમ, નદી નાળાઓ છલકાયા છે, મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું છે। હજુ પણ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે, બપોરે 1 વાગ્યા આસપાસ પાણી છોડવામાં આવશે। બપોરે 20,000 ક્યુસેક પાણી છોડાશે, તબક્કાવાર ઉકાઈ ડેમમાંથી 1,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે। મહત્વનું છે કે ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે, પાણીનું સ્તર જાળવી રાખવા માટે તબક્કાવાર પાણી છોડવામાં આવ્યું છે। સુરતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, 1 વાગ્યે પાણી છોડવામાં આવ્યું। ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે ઉકાઈ ડેમ સંપૂર્ણપણે ભરાયો છે, ત્યારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। આસપાસના ગામડાઓમાં ખેડૂતોને ફાયદો થશે। તાપીની વાત કરવામાં આવે તો તાપીના ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી શકે છે પાણી, ડેમનું રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડાઈ શકે છે। ડેમની હાલની સપાટી 339.14 ફૂટ છે, ડેમનું રૂલ લેવલ 340 ફૂટ છે। મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે પાણી। સંવાદદાતા નરેન્દ્ર અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। નરેન્દ્ર, તાપીના ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી શકે છે, અત્યારે શું પરિસ્થિતિ છે?
જે ચોક્કસથી જણાય દઉં કે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન એ ઉકાઈ ડેમ ગણવામાં આવે છે અને ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક શરૂ થઈ ગઈ છે, જેને લઈને ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલ ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટી 339.14 ફૂટ ઉપર પહોંચી છે અને ઉકાઈ ડેમનું રોલ લેવલ 340 છે. હાલ ઉકાઈ ડેમમાં 1,33,610 જેટલું ક્યુસેક પાણી આવી રહ્યું છે અને ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા જે હાઇડ્રો દ્વારા 22,564 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલની વાત કરીએ તો હથનુર ડેમમાંથી 38,982 અને પ્રકાસા ડેમમાંથી 90,000 થી વધુ પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે. જે રીતે ઉકાઈ ડેમમાં પાણી આવી રહ્યું છે જેને લઈને ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના દરવાજા પણ ખોલી શકાય તેવી શક્યતા દેખાઈ રહી છે. પાણીની આવક જે રીતે આવી રહી છે જેને લઈને ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા જે ઉકાઈ ડેમનું રૂલ લેવલ છે, રૂલ લેવલ મેન્ટેન કરવા માટે સાંજના સમયે પણ ઉકાઈ ડેમના દરવાજા ખોલી શકાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જી બિલકુલ જી નરેન્દ્ર, આભાર આપનો.